મોડાસામાં 41મી રથયાત્રાનું પ્રસ્થાન બાલકદાસજી મંદિરે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ કરાયો છે. રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને સંતોએ રથને પ્રસ્થાન કરાવ્યું. 7 કિલોમીટરના રૂટ પર રથયાત્રા ફરશે. જૂના રૂટ પરથી નવા રૂટ તરફ આગળ વધશે. ડીજે અખાડા, ભજન મંડળીઓ, વિવિધ ઝાંખો દર્શાવતા ટેબલો રથયાત્રાનું મુખ્ય આકર્ષણો બન્યા હતા. અત્યંત ભક્તિમય માહોલમાં નીકળી ભગવાન જગન્નાથની રથયાત્રા. શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો સહિત શહેર અગ્રણીઓ અને રાજકીય આગેવાનો જોડાયા હતા. આજ આષાઢી બીજના પાવન પર્વ ઉપર રથયાત્રા મોડાસામાં યોજાયેલી છે. રથયાત્રા સમિતિ મોડાસામાં જે બધા ટ્રસ્ટીઓ છે, જે ટીમ છે, ખૂબ સારું આયોજન આજે કર્યું છે. અને ભગવાન રણછોડરાય અને બલરામ અને સુભદ્રા દેવીની કૃપાથી બધી જગ્યા સૌહાર્દપૂર્ણ અને ખૂબ શાંતિથી આ આસ્થાના પર્વ, લોકોના જે આસ્થાના પર્વ છે અને ઉત્સવ રીતે અહીંયા યોજાય છે, એ ખૂબ રીતે લોકો એમના ભાગ લે અને જેમની આસ્થા જે છે એમાં સર્જાય અને લોકોને ઉપર ભગવાનનો ખૂબ આશીર્વાદ બના રહે એ મારી રથયાત્રા સમિતિને ખૂબ ખૂબ શુભેચ્છા છે. મોડાસા ખાતે આજે 41મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથજીની જેનો રથ આજે આ મંદિર ખાતેથી પ્રસ્થાન અમારા સૌ આગેવાનોની સાથે, ભક્તજનોની સાથે, મહંતની સાથે આ પ્રસ્થાન કરવામાં આવ્યું. હું મારી જાતને ધન્યતા અનુભવું છું. સાથે સાથે ભગવાન જગન્નાથજી શહેરનું, આજુબાજુના વિસ્તારનું, ગુજરાતનું અને દેશનું ભલું કરે ભગવાન, એવી હું ભગવાનની પ્રાર્થના કરું છું. બીએસ9 ટીવી ન્યૂઝ સાથે ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી.